राजकोट जिल्लाना ઉપલેટાના ખેડૂતોની માઠી દશા ઉપલેટાના ખેડૂતોએ સારા ભાવ અને સારી આવક થાય એ માટે પોતાના ખેતરોમાં કેરાની ખેતી કરી પણ કેરા બગડી ગયા એ રસ્તા પર ફેંકવા પડ્યા તો સારા કેરા લોકોને મફતમાં વેચવા પડે છે। સમગ્ર દેશ અને વિદેશમાં કોરોના વાયરસે જે હાહાકાર મચાવ્યો છે તેથી ભારતમાં પણ આપણા વડાપ્રધાન એવા નરેન્દ્ર મોદીએ કોરોના વાયરસના પગલે લોકડાઉન લગાડવામાં આવ્યું ત્યારે એમપી યુપી બિહાર જેવા રાજ્યોમાંથી ગુજરાત અને સૌરાષ્ટ્રમાં આવતા પરપ્રાંતીય લોકો આવ્યા હતા તે પાછા તેમના વતન પાછા ફર્યા જેથી મજૂરો અને કારીગરો હાલ મળતા નથી તો લોકડાઉનના પગલે ધંધા ઉદ્યોગો રોજગાર પણ બંધ છે તેની માઠી અસર ખેડૂતોને પણ પડી રહી છે ત્યારે રાજકોટ જિલ્લાના ઉપલેટાના ખેડૂતોની માઠી દશા ઉપલેટાના ખેડૂતોએ સારા ભાવ અને સારી આવક થાય એ માટે પોતાના ખેતરોમાં કેરાની ખેતી કરી પણ પહેલા કમોસમી વરસાદને કારણે અને હવે કોરોના વાયરસને કારણે પગલે લોકડાઉન લગાડવામાં આવેલ જેથી ખેતમજૂરો પોતાના દેશમાં પલાયન થતાં ખેડૂતોને ખેતરોમાં કેરા લણી શકાય તેમ નથી જેથી લાખો રૂપિયાનું નુકસાન થવા પામ્યું છે તો કેરા લેવા વેપારીઓ આવી શકતા નથી મજૂરો ન હોવાથી કેરાનો પાક બગડી જવા પામ્યો એ કેરા સારા છે મફતમાં લોકો વેચી દેવા પડે છે તો બગડેલા કેરા રસ્તા પર ફેંકવા પડે છે પહેલા કમોસમી વરસાદ વાવાઝોડાએ ખેડૂતો રાતે પાણી રોડાયા અને ત્યારબાદ કોરોના વાયરસે ખેડૂતોને પાકો ન તૈયાર થયા હોવા છતાં લણી નથી ત્યારે ઉપલેટા પંથકના કેરાનું વાવેતરો કરનાર ખેડૂતોને ખેતમજૂરો ન હોય અને કેરા તૈયાર થયા તો વેપારી કેરા લેવા આવતા નથી જેથી કેરા બગડી ગયા તો અમુક કેરા પાક રસ્તા પર ફેંકી દેવા પડ્યા તો અમુક સારા કેરા લોકોને મફતમાં આપવા પડે છે કેરાના વાવેતરોમાં રૂપિયાનો ખર્ચ મજૂરી મહેનત પ્રમાણે વર્તન ન મળતા ખેડૂતો ભારે નુકસાન થયું છે। કાનભાઈ સુવા જેડેસટીવી ઉપલેટા। નમસ્કાર મિત્રો, હું અત્યારે હાથફોડીની આજુબાજુના ખેતી વિસ્તારમાંથી વાત કરું છું અને આપણે અત્યારે 20 વીઘાની કેરનો બગીચાને પાક જે નુકસાન પામ્યો છે એની વાત કરવા માગું છું। તો આપણે આ હાલ લોકડાઉન અને કોરોનાથી થયેલ લોકડાઉનના કારણે અત્યારે કોઈ વેપારીઓ માલ લેવા આવતા નથી અને જેથી કરીને આ માલ બગડે છે, પાક ખરાબ થાય છે અને આશરે 1.5 લાખ જેવી નુકસાની આવેલ છે। તો અત્યારે જે ખેડૂત કે મજૂરો મળતા એ મજૂરો પણ અત્યારે દેશમાં વયા ગયા છે, એને પણ આવવાની કોઈ છૂટછાટ મળતી નથી અને અત્યારે આ કે જે કેળા જે બગડે છે એની ભરપાઈ કોણ, એને જવાબદાર કોણ, એની ભરપાઈ કોણ કરશે?